આજે નવો પાઠ છે, શિક્ષા પાઠ 68મો. આ પાઠનું શીર્ષક છે પાંચ પરમ પદ વિશે વિશેષ વિચાર. પાંચ પરમ પદ, પંચ પરમેષ્ઠી. નવકાર મંત્રમાં જે કહ્યા, નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આર્યાણમ, નમો વધ્યાણમ, નમો લોયે સવસાહુણમ, આર્યન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવાન આના વિશે વિશેષ વિચાર કરે છે. કેમ કે જગતમાં સર્વથી સર્વોત્કૃષ્ટ પુરુષો આ પાંચ જ, આ પાંચ પદવીઓ. હવે આગલા પાઠમાં કાલે જે પૂરો થયો એ સદગુરુ ભગવંતની સ્તુતિ રૂપે હતો. તે સદગુરુ ભગવંતનો ભક્તિભાવે વિનય કરવાથી કે સ્તુતિ કરવાથી તેમના દ્વારા શ્રી પંચ પરમેશથી ભગવંતનું સ્વરૂપ સમજવામાં આવ્યું. સદગુરુ દ્વારા તેમનું મહાત્મ્ય સમજાયાથી મારું સ્વરૂપ પણ નિશ્ચય ને તો આ પંચ પરમેશથી અથવા પરમગુરુ જેવું જ એમ જાણવામાં આવ્યું. સદગુરુ દ્વારા પંચ પરમેશ્ઠીનું સ્વરૂપ જાણવામાં આવ્યું અને મારું સ્વરૂપ પણ એના જેવું છે એમ જાણવામાં આવ્યું. હવે આ પાઠમાં પાંચ પરમ પદ વિશે વિશેષ વિચાર કરવાથી મારું સહજાત્મ સ્વરૂપ પણ પ્રગટ થાય એમ છે. માટે ભક્તિભાવે આ પંચ પરમેશ્ઠી ભગવંતને હું નમસ્કાર કરું છું. શિક્ષા પાઠ 68મો, પાંચ પરમ પદ વિશે વિશેષ વિચાર. આ પાઠનું નામ પાંચ પરમ પદ વિશે વિશેષ વિચાર છે. પાંચ પરમ પદ એટલે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ ભગવંત. જગતમાં સર્વોત્કૃષ્ટ પાંચ પદવીઓ છે. આ પાંચેય પદ ઇષ્ટ હોવાથી પંચ પરમેષ્ઠી કહેવાય છે. અને એ પાંચેય સત્પુરુષો સહજાત્મ સ્વરૂપને પામેલા છે. માટે પાંચેય પરમ ગુરુ પણ કહેવાય છે. આ પાંચેય નવકાર મંત્રમાં જે અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત આવે એ બધા સમ્યક દ્રષ્ટિઓ એમની જ આમો ગણના છે, બીજાની નહીં. એટલે બધા જ પાંચેય સહજાત્મ સ્વરૂપને પામેલા છે. માટે પાંચેય પરમ ગુરુ પણ કહેવાય છે. એ પાંચેયને શુદ્ધ આત્માનો અનુભવ થોડો ઘણો પણ સરખો છે. કોઈને વિશેષ, કોઈને વધારે, પણ બધા આત્માનુભવી પુરુષો છે. અનુભવ અનુભવે ત્યારે સરખો, પણ એની માત્રામાં ફરક પડે. કોઈને વધારે વાર ટકે, ઓછી વાર ટકે, વારંવાર આવે એમ. જાતિ એક છે. હા, બરાબર. જેમ જેમ ગુણસ્થાનક વધે છે તેમ અનુભવ જલ્દી જલ્દી આવે છે અને વધારે વાર ટકે. અને નહીં તો બહુ ઘણા લાંબા કાળે ચાહે ચોથા ગુણસ્થાનકવાળાને આવે જાય એ પ્રમાણે છે. છઠ્ઠે ગુણસ્થાનક છાતમે ઝૂલે એમ તો 48 મિનિટમાં આત્મજાગૃતિ કરવી પડે, નહીં તો ગુણસ્થાનક નીચે ઉતરી જાય. એ પાંચેયને શુદ્ધ આત્માનો અનુભવ થોડો ઘણો પણ સરખો છે. અને આપણા સર્વનું મૂળ સ્વરૂપ પણ, આપણા આત્માનું પણ મૂળ સ્વરૂપે એ જ સ્વરૂપ હોવાથી પંચ પરમ પદને ભક્તિપૂર્વક નમસ્કાર કરવા તથા તેમના શુદ્ધ સ્વરૂપનું, પંચ પરમેશ્ઠીઓના શુદ્ધ સ્વરૂપનું ચિંતવન સ્મરણ રૂપે કરવાનો શ્રી ભગવંતનો આપણને ઉપદેશ છે કે તમે બધા પંચ પરમેશ્ઠીનું ધ્યાન કરો. એટલે કે સહજ આત્મ સ્વરૂપનું ધ્યાન કરો. કેમ કે પંચ પરમેશ્ઠીઓનું આ સ્વરૂપ છે અને તમારું પણ આ સ્વરૂપ છે, માટે એનું ધ્યાન કરો. કૃપાલદેવે પણ પત્રાંક 757માં આ પંચ પ્રવેશથીને નમસ્કાર કર્યા છે. એટલે હા, એટલે કૃપાલદેવના વચનોમાં પંચ પરમેશ્ઠીનું સ્વરૂપ, કર્મરૂપ વેરીનો પરાજય કર્યો છે એવા અરહંત ભગવાન. આ પાંચ પરમપદ ને કૃપાલદેવ નમસ્કાર કરે. કર્મરૂપ વેરીનો પરાજય કર્યો છે એવા અરહંત ભગવાન, શુદ્ધ ચૈતન્ય પદમાં સિદ્ધાલય બિરાજમાન એવા સિદ્ધ ભગવાન, જ્ઞાન ચારિત્ર, જ્ઞાન દર્શન ચારિત્ર તપ અને વીર્ય
એવા મોક્ષના પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને તે આચારમાં પ્રવર્તાવે છે એવા આચાર્ય ભગવાન કૃપાલદે કહે પંચ આચાર જે જ્ઞાનીઓ પાળે આચાર્ય ભગવાન તે જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તપાચાર અને વિર્યાચાર એ પંચવિધ પાંચ આચાર જેના આચરણમાં પ્રવર્તમાન છે અને બીજા ભવ્ય જીવોને પણ તે આચારમાં પ્રવર્તાવે એવા આચાર્ય ભગવાન દ્વાજ સાંગના અભ્યાસી અને શ્રુત શબ્દ અર્થ અને રહસ્યથી અન્ય ભવ્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન પોતે દ્વાજ સાંગીનો અભ્યાસ કર્યો શ્રુત શબ્દ એનો અર્થ એનું રહસ્ય પોતે જાણ્યું અને ભવ્ય જીવોને પણ જે અધ્યયન કરાવે જણાવે એનું રહસ્ય તે ઉપાધ્યાય ભગવાન અને મોક્ષ માર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું કૃપાલદે કહે છે અને સાધુ કોણ મોક્ષ માર્ગને આત્મજાગૃતિપૂર્વક સાધતા એવા સાધુ ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર કરું છું એમ 757માં પત્રમાં કૃપાલદેવ કહ્યું છે હવે આ પાઠમાં પાંચ પરમપદ વિશે વિશેષ વિચાર કરવામાં આવે છે પાઠનું શીર્ષક જ આજે પાંચ પરમપદ વિશે વિશેષ વિચાર હવે પહેલી ગાથામાં કૃપાલદેવની સ્તુતિ કરી અને પંચ પરમેશ્વરનું સ્વરૂપ પણ બતાવે છે શ્રીમદ સદગુરુ રાજપ્રભુને પ્રણામ કરીને હું વિનયપૂર્વક વિનવું છું શ્રીમદ સદગુરુ શ્રીમદ સદગુરુ રાજને પ્રણમી હું વિનવું રે પ્રણમી હું વિનવું રે સહજ સ્વરૂપે સ્થિતિ પરમ પદ લેખવું રે પરમ પદ લેખવું રે સહજાત્મ સ્વરૂપ છે પાંચ પરમ પદ ભેદથી રે પરમ પદ ભેદથી રે વીર વચન અનુસાર કહું હું ઉમેદથી રે કહું હું ઉમેદથી રે શ્રીમદ સદગુરુ રાજ ને પ્રણમી હું વિનવું પ્રણમી હું વિનવું રે એટલે શ્રીમદ સદગુરુ રાજ પ્રભુને પ્રણામ કરીને હું વિનયપૂર્વક વિનવું છું કે જે આત્માઓ પોતાના સહજ સ્વરૂપમાં સ્થિત હોય તેને જ હું પરમપદમાં ગણું છું સહજ સ્વરૂપે સ્થિતિ પરમપદ લેખું આ પંચપરમેષ્ઠિયો આ બધા સહજાત્મ સ્વરૂપમાં સ્થિત છે માટે એને હું પરમપદમાં ગણું છું ઉત્કૃષ્ટ પદ પામ્યા સહજાત્મ સ્વરૂપ પામવું એટલે આત્મજ્ઞાન એ જ દુર્લભ છે પછી તો બધી લાઈન સુલભ થતી જાય માર્ગ મળ્યો ત્યાં સુધી તો પહોંચવું અનંત વાર યથા પ્રવર્તિકરણ સુધી આવ્યો છતાં સિદ્ધિ થઈ નહીં હજુ જ્ઞાન થયું નહીં પાછો પડી જાય છે એટલે કે છે જે આત્માઓ પોતાના સહજ સ્વરૂપમાં સ્થિત હોય તેને જ હું પરમ પદમાં ગણું છું અને તે પાંચેય પરમેષ્ઠી સહજાત્મ સ્વરૂપ છે પણ તેમાં કયા કયા પ્રકારે ભેદ છે એ પંચપરમેષ્ઠિઓમાં કેવી રીતે ભેદ છે તે ભગવાન મહાવીરના વચનાનુસાર અત્રે હું ઉમેદથી એટલે ઉલ્લાસપૂર્વક જણાવવા પ્રયત્ન કરું છું એમ શ્રી બ્રહ્મચારજી કહે છે શ્રીમદ સદગુરુ રાજને પ્રણમી હું વિનવું રે સહજ સ્વરૂપે સ્થિતિ જેની છે તેને જ હું પરમપદમાં લેખું રે સહજાત્મ સ્વરૂપ છે પાંચ પાંચે સહજાત્મ સ્વરૂપ છે માટે પાંચે પરમપદ સહજાત્મ સ્વરૂપ છે પાંચ પરમપદ ભેદથી પણ એમાં કયા કયા પ્રકારે એમાં ભેદ છે એ પરમપદમાં તે વીર વચન અનુસાર કહું
ते भगवान महावीर ना वचनानुसार अत्रे हूँ कहूँ छू के रीते उम्मेद थी एटले उल्लासपूर्वक जणावा प्रयत्न करूँ छू। सहजात्मा स्वरूप छे पांच परम पद भेद थी रे, परम पद भेद थी रे, वीर वचन अनुसार कहूँ उमे कहूँ उमेद थी रे, कहूँ उमेद थी रे। हवे आ पंच परमेष्ठी पांच सहजात्म स्वरूप छे एम बात करी। हवे पहला पहलू पद श्री अरिहंत पद, भगवान श्री अरिहंत केवा छे एनु स्वरूप बतावे छे। ते अढ़ार दूषण थी रहित देव छे, भगवान अरिहंत भगवान ते अढ़ार दूषण रहित देव छे, एक के दूषण एमो नथी। ते रागादिक अढ़ार दोषो आ प्रमाणे छे, भगवान ने भूख तरस राग द्वेष जन्म वृद्धावस्था मरण रोग शोक भय आश्चर्य निद्रा खेद परसेवो गर्व मोह अरति ने अरुचि ए बधा दोषों में मुख्य राग द्वेष छे, ए अढ़ारी दोष जेना में नथी एवा भगवान छे। दोष ज छे, भूख लागे दुख थाय छे पछी एने मेळवानी बाजो प्रयत्न करवो पड़े, पछी तरस ही दुख ज छे। कोई ने आपने कोई दिवस तरस लागती न होय, आ तो पाणी मळी जाय ते नहीं मळे तो खबर पड़े केवी पीड़ा थाय छे। आपने बधुं मळी जाय एटले ख्याल नथी, आ बधा दुख छे एटले दोषो में गण्या, ए भगवान ने कहीं होतुं ज नथी। हाँ शुं कीधुं? न लागे एम के छे। दिगंबरो तो मानता ज नहीं, चेतामरो के आहार ले पण ए गुप्त रीते ले, देखाय नहीं। ए तो परम औदारिक जेनु शरीर आवा पुण्यशाळीओ ने सी जरूर छे, बधु आवा मान थी बधु मळी रहे आपोआप। ए जे संसारी जीवो नाना वर्ण्यादि कर्मोत युक्त छे ते बधा दोष सही छे। आपणे बधा आपणामां आठे कर्मो रहेला छे, माटे आपणे बधा दोषो सही छे, अढ़ारी दोष छे आपणामां, अनंत दोष छे। जे संसारी जीवो नाना वर्ण्यादि कर्मोत युक्त छे माटे ते बधा दोष सही छे, पण जेने क्षायिक रूपे अनंत दर्शन ज्ञान वीर्य अने सुखगुण पूर्णपणे प्रगट थया एवा अनंत चतुष्टयुक्त श्री अनियंत भगवान ते ज जगतमां साचा देव छे। क्षायिक रूपे जेने बधा गुण प्रगट थया, अनंत ज्ञान अनंत दर्शन अनंत सुख अनंत वीर्य, ए नानावणी दर्शनावणी अंतराय मोहनीय कर्म जवाथी घातिया कर्म अनंत आ बधा चतुष्टय प्रगट थया माटे एज खरेखरा वीतराग देव छे। मो गयो वितराग, मो गयो एटले नानावणी दर्शनावणी बधुं गयुं अने अंतराय पण गया, चार घातिया कर्म जवाथी एज खरेखर परमात्मा छे। दोष रहित ते देव रागादिक दोष छे रे, रागादिक दोष छे रे, नाना वर्णादि कर्म सहित स दोष छे रे, सहित स दोष छे रे, क्षायिक दर्शन ज्ञान वीर्य सुख पूर्ण जेरे, वीर्य सुख पूर्ण जेरे, अनंत चतुष्टय युक्त अरिहंत देव छेरे, अरिहंत देव छेरे। दोष रहित अढ़ार दूषण रहित देव, रागादि के दोषो छे, राग द्वेषादि आ बधा आ दोषो छे, जे जेनामो नथी ए दोषो। नाना वर्ण्यादि कर्म सहित सदोष, आ संसारी जीवो नाना वर्ण्य आठे कर्मथी युक्त जे जे जीवो छे ते बधा दोष सहित छे। क्षायिक दर्शन ज्ञान वीर्य सुखपूर्ण, जेने ज्ञान दर्शन वीर्य सुख क्षायिक रूपे प्रगट्या गुण कोई काळे एवे जाय नहीं, अने अनंत चतुष्टय युक्त अरिहंत देव छे,
આ ચારેય ઘાતિયા કર્મો ગયા, તેથી હવે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, અનંત ચતુષ્થય કહેવાય એને, એ યુક્ત થઈ ગયા એ અરિહંત પરમાત્મા છે, અરિહંત દેવ છે. આ અરિહંત ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. હવે હજુ બીજી ગાથા પણ અરિહંત ભગવાનનું સ્વરૂપ બતાવે છે કે તે શ્રી અરિહંત ભગવાનનો દેહ પરમ ઔદારિક છે. તેઓ નાના વર્ણ્યાદિ ચારે ઘાતી કર્મથી મુક્ત થયેલા છે. જે જગતવાસી જીવોને દેશના રૂપે આત્મધર્મનું સ્વરૂપ સમજાવે છે, તેથી ત્રણેય લોકમાં તે પૂજનીય છે. દિવ્ય ઔદારિક દેહ ઘાતી કર્મ મુક્ત તેરે, ઘાતી કર્મ મુક્ત તેરે, દે દેશના રૂપ ધર્મ ત્રિલોકમાં પૂજ્ય છે રે, ત્રિલોકમાં પૂજ્ય છે રે. દિવ્ય ઔદારિક, આપણું ઔદારિક શરીર કહેવાય પણ આપણું ને ત્રિયંચોનું, પણ ભગવાનનું તો પરમ ઔદારિક છે. એમને તો લોહી પણ નો રંગ પણ દૂધ જેવો હોય, હા સફેદ હોય, તે દિવ્ય ઔદારિક એટલે પરમ ઔદારિક ભગવાન અરિહંત ભગવાનનું શરીર છે. પરમ ઔદારિક દેહ ઘાતી કર્મ મુક્ત તેરે, અને આત્માના ગુણોને ઘાતે જે જ્ઞાનાવરણ્યાદિ એવા જે ચાર કર્મ છે તેનાથી તો એ મુક્ત થયેલા છે. એટલે જ કેવળ જ્ઞાન થયું. ઘાતી કર્મ મુક્ત તેરે, દે દેશના રૂપ ધર્મ માટે ત્રિલોકમાં પૂજ્ય છે રે. એ જગતવાસી જીવોને કેવળનાં પ્રગટ્યા પછી દેશના રૂપે આત્મધર્મનું સ્વરૂપ સમજાવે છે કે આપણો આત્મા આ દેહથી ભિન્ન છે, તમારો આત્મા અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યનો સ્વામી છે, રાગદ્વેષ આત્માનો સ્વભાવ નથી, એવા બધા સમજાવનાર ભગવાન જ છે. મૂળ ધર્મની શરૂઆત જ ત્યાંથી છે. દે દેશના રૂપ ધર્મ ત્રિલોકમાં પૂજ્ય છે રે, અને જે દેવોના પણ દેવ હોવાથી ખરેખર મહાદેવ છે, દેવાધિદેવ આપણે કહીએ છીએ. અસંખ્યાત દેવો છે, એ બધાના એ નાથ છે. ઇન્દ્રો જેના સેવક, દેવોના નાથ રાજા ઇન્દ્ર, અને ઇન્દ્રો જેના સેવક એટલે અસંખ્ય દેવોના એ નાથ છે. જે દેવોના પણ દેવ હોવાથી ખરેખર મહાદેવ એ છે, અને સુખને દેવાવાળા હોવાથી શંકર જાણો. મહાદેવ જે બ્રહ્માને કહે છે, ને શંકરને કહે છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ કહે છે, તેવી રીતે ખરેખર મહાદેવ તો આ ભગવાન વિતરાગ છે. કેમ કે એ દેવોના પણ દેવ હોવાથી મહાદેવ છે. અને શંકર કેવી રીતે, તો કે સમકર, શંકરના સંધિ વિચ્છેદ કરીને ભેદ પાડે, સમકર તે શંકર, સમ એટલે સુખ, અને કર એટલે કરવાવાળા, અર્થાત જે સુખને કરવાવાળા છે, સુખને કરવાવાળા હોવાથી એ ભગવાન ખરેખર શંકર છે. તથા જ્ઞાન અપેક્ષાએ સર્વ ચરાચરમાં વ્યાપેલ હોવાથી વિષ્ણુ પણ કહેવાયું છે. વિષ્ણુ ભગવાન તે કહે છે કે સર્વ વ્યાપેલા છે, તો ભગવાન જ્ઞાન અપેક્ષા સર્વવ્યાપક બધે, એટલે કે એ દ્રષ્ટિએ જોઈએ તો આ વિષ્ણુ ભગવાન તીર્થંકરો અરિહંત એ વિષ્ણુ પણ છે. ખરા મહાદેવ, ખરા શંકર અને ખરા વિષ્ણુ પણ એ જ છે. મહાદેવ કહો તો એ, શંકર કહો તો એ, વિષ્ણુ કહો તો એ, અને આગળ બ્રહ્મા પણ એ જ છે, તે પણ સમજાવશે. દેવ દેવ મહાદેવ જ સુખદ શંકર ગણો રે, સુખદ શંકર ગણો રે. સુખદ સુખને દેવાવાળા હોવાથી શંકર છે, શંકર સુખને દેવાવાળા. સુખદ શંકર ગણો રે, સુખદ શંકર ગણો રે, સર્વવ્યાપી જે જ્ઞાન તેથી વિષ્ણુ ભણો રે,
तिथि विष्णु भणोरे। नान अपेक्षाए भगवान सर्वव्यापी होवाथी तेमने विष्णु भणो अथवा विष्णु पण कहेवायुं छे, केम के भगवान नु ज्ञान तो सर्वत्र जाय छे। हवे ब्रह्मा केवी रीते ते जणावे छे। आगळ ब्रह्मा स्वरूपमां रमनार होवाथी ब्रह्मा छे। ब्रह्म एवो आत्मा तेमां सदैव रमणता करनार होवाथी ब्रह्मा। ब्रह्म स्वरूपे ब्रह्मा हरे दुख ते हरी रे कर्मयरी जित्य जिन बहुनामी गुणे करी रे। ब्रह्म स्वरूप मां रमनार होवाती ब्रह्मा। ब्रह्म स्वरूपे ब्रह्मा हरे दुख ते हरी, जे दुख ने हरनार तेज खरा हरी। हरी एटले भगवान, जे आपड़ा दुखों ने हरे अथवा दुख हरवानो उपाय बतावे भान करावे तेज खरे खरा भगवान छे, हरी छे। दुखने हरनार, दुखनो उपाय बतावीने दुखने हरे तेथी साचा हरी ए छे। अने कर्म अरी जित्ते जिन राग द्वेष अज्ञान आदि कर्मों ने जीतवाथी जे जिन बन्या, तेमज गुणों वड़े जुए तो ते अनेक नामना धारी छे। जेटला गुण तेटला नाम। भगवान ने हजार नाम थी इंद्रिय स्तुति करी, पण आम भगवान नाम केटला? तो के अनंत नाम, अनंत गुण छे। एटले जेटला गुण गणो एटला ज भगवान नाम छे। ब्रह्म स्वरूपे ब्रह्मा हरे दुख ते हरी रे कर्म अरी जीते जिन जिन कर्मरूपी शत्रु ने राग द्वेष अज्ञान ने जीतवाती जिन कर्म अरी जीते जिन बहुनामी गुणे करी रे गुणे करी ने बहुनामी, जेटला गुण एटला नाम। ભગવાનનું શુદ્ધ આત્મારૂપ તત્વ તે તો વચનથી અગોચર છે। ભગવાન શુદ્ધ આત્મા છે, એ વાણીમાં એ તત્વ આવી શકે નહીં, એ તો અનુભવ ગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જ। ભગવાનનું શુદ્ધ આત્મારૂપ તત્વ તે તો વચનથી અગોચર છે, તથા શાસ્ત્રો છે તે વસ્તુના સ્થૂળ સ્વરૂપને પ્રકાશનારા છે। શાસ્ત્રો તો સ્થૂળ સ્વરૂપ બતાવે, સૂક્ષ્મ સ્વરૂપ બતાવી શકતા જ નથી। વળી શાસ્ત્રો છે તે વસ્તુના સ્થૂળ સ્વરૂપને પ્રકાશનારા છે। કેવી રીતે શાસ્ત્રો પ્રકાશે બતાવે? તો કે જેમ અંગુલીથી નિર્દેશ કરી ચંદ્ર બતાવી શકાય, પણ મૂળ ચંદ્રમા સુધી પહોંચી શકાય નહીં। આંગળીથી કહેવાય કે જો બાળકને કે જો પેલો ચંદ્ર, પણ કે ત્યાંને કંઈ પહોંચી શકાય નહીં ત્યાં સુધી। એમ શાસ્ત્રો પણ માત્ર અંગુલી નિર્દેશ સમાન છે, જ્યારે આત્માનો અનુભવ તો સાક્ષાત પ્રત્યક્ષ છે। આત્માનો અનુભવ તો પ્રત્યક્ષ વેદનમાં આવે, તે અનુભવ અરિહંત ભગવાનને સદા સર્વદા સંપૂર્ણપણે પ્રગટ છે। તે આત્માનો અનુભવ અરિહંત ભગવાનને તો સદા સર્વકાલને માટે એ અનુભવ પ્રગટ છે। વચનય ગોચર તત્વ શ્રુત કહે સ્થૂળ ને રે વચન અગોચર તત્વ આત્મતત્વ વચન થી અગોચર। વચન દ્વારા આત્માનું સ્વરૂપ શું વર્ણવે એ તો અનુભવનો વિષય છે। જેમ ખાંડ કે સાકરનું વર્ણન કરી શકાય નહીં, કે ગોળનું, એ તો ખાય જ એનો સ્વાદ ખબર પડે, તેમ આત્મા તો અનુભવે જ ખ્યાલમાં આવે। વચનય ગોચર તત્વ શ્રુત કહે સ્થૂળ ને રે, શ્રુત શાસ્ત્રો છે તો વસ્તુના સ્થૂળ સ્વરૂપને બતાવે, કે શ્રુત કહે સ્થૂળ ને રે અંગુલીથી જુઓ ચંદ્ર ન પહોંચે મૂળ ને રે
ન પહોંચે મૂળ નેરે. અંગુલી માત્ર વડે એ ચંદ્રના દર્શન કરાવી શકાય, બાકી કે અંગુલીને ચંદ્રને અડાવી શકાય નહીં, તેમ શાસ્ત્રો તો માત્ર નિર્દેશ કરે, બતાવી શકાય સ્થૂળ સ્વરૂપ, સૂક્ષ્મ સ્વરૂપને બતાવે એ અસમર્થ છે. તેવી રીતે ભગવંત તીર્થંકરો જે સહજાત્મ સ્વરૂપને અનુભવે છે તે તો માત્ર અનુભવી શકાય, પણ વચન દ્વારા એનું વર્ણન કરી શકાય નહીં. આ પ્રમાણે આગળ જણાવે છે, જે આપણે આવતીકાલે સદગુરુ દેવકી છે. શિક્ષાપાઠ 68, પાંચ પરમ પદ વિશે વિશેષ વિચાર. આમાં કે છે ગાથા પાંચમી. હજુ પહેલા અરિયન સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ ભગવંત આ પંચ પરમેશ્વરી એ પાંચ સ્થાન છે, પાંચ પરમ પદ છે, શ્રેષ્ઠ પુરુષ. આ જગતમાં સૌથી શ્રેષ્ઠ પૂજવાય કે પુરુષો આ પાંચ જ છે. પાંચ પદવીઓ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાયને સાધુ ભગવંત જે નવકારમાં કહ્યા છે તે. અરિહંત ભગવંતનું સ્વરૂપ કાલે આપણે થોડું વાંચ્યું, હજુ પણ આગળની ગાથા પણ એના વિશે છે, અરિયંત પદ વિશે. તેમાં કહે છે પંચ પરમ ગુરુઓમાં શ્રી અરિહંત પ્રથમ છે અને આપ્ત એટલે મોક્ષ માર્ગમાં વિશ્વાસ કરવા લાયક છે, કેમ કે તે મોક્ષ માર્ગના નેતા છે. મોક્ષ માર્ગસ્ય નેતારમ ભેતારમ કર્મ ભૂર્ભૃતામ નાતારમ વિશ્વ તત્વાનામ વંદે તદગુણ લબ્ધે. ત્યાં ભગવાન તીર્થંકરો તે મોક્ષ માર્ગના નેતા છે, કેમ કે તે મોક્ષ માર્ગના નેતા છે, સાક્ષાત સ્વયં ધર્મ તીર્થના સ્થાપક છે, મૂળ પરમાર્થને પ્રથમ જન્મ આપનાર હોવાથી પરમાર્થના પિતા સમાન છે. મૂળ પરમાર્થને પ્રથમ જન્મ આપનાર એ છે, તીર્થને સ્થાપે જેથી તરા તીર્થ સ્થાપક પુરુષો છે, કલ્યાણને જન્મ આપનાર છે. પ્રથમ પરમ ગુરુ આપ્ત નેતા શિવ માર્ગ નારે, નેતા શિવ માર્ગ નારે, તીર્થ સ્થાપક સાક્ષાત પિતા પરમાર્થ નારે, પિતા પરમાર્થ નારે. પ્રથમ પરમ ગુરુ આપ્ત, પ્રથમ તો આ પરમ ગુરુ પંચ પરમેશ્વરીઓમાં પ્રથમ એટલે અરિહંત ભગવાન તે આપ્ત પુરુષ છે, મોક્ષ માર્ગમાં સંપૂર્ણ વિશ્વાસ કરવા લાયક છે એમનો બોધ, કેમ કે કેવળ જ્ઞાન વડે ધર્મ પ્રરૂપ્યો છે, માટે એમાં કોઈ કાળે ફરક આવે જ નહીં. પ્રથમ પરમ ગુરુ આપ્ત, આપતે એટલે વિશ્વાસ કરવા લાયક, મોક્ષ માર્ગમાં નેતા શિવ માર્ગના, મોક્ષ માર્ગે લઈ જના લઈ જવામાં નેતા સમાન આગળ આપણને માર્ગ બતાવનાર છે. નેતા શિવ માર્ગનારે તીર્થ સ્થાપક સાક્ષાત, સાક્ષાત ચતુર્વિધ સંઘને સ્થાપી મોક્ષનો માર્ગ આપણને બતાવે, તીર્થની સ્થાપના કરે તરવાનો માર્ગ ચતુર્વિધ સંઘ સ્થાપીને, માટે તીર્થ સ્થાપક સાક્ષાત અહીં જ જ્યારે હાજર હોય તે ત્યારે, અને પિતા પરમાર્થના. પરમાર્થ એટલે પરમ એટલે ઉત્કૃષ્ટ, અર્થ એટલે પ્રયોજન, ઉત્કૃષ્ટ પ્રયોજન આત્માર્થ છે, આત્માનું કલ્યાણ કરવું એ એના તો પિતા છે, એટલે આત્મકલ્યાણને જન્મ આપનાર ભગવાન અરિહંત જ છે. પછી કહે છે આગળ તે વિતરાગ હોવાથી સાચા ભગવંત છે. વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ, વિતરાગ હોવાથી સાચા ભગવંત છે, એમનામાં કોઈ રાગનો અંશ પણ નથી. જ્યારે એમની વિતરાગ મુદ્રામાં પણ કોઈ રાગનું ચિહ્ન નથી, કોઈ સ્ત્રી નથી કે કોઈ દ્વેષભાવ પણ કોઈને પ્રત્યે નથી, માટે કોઈ શસ્ત્ર પણ નથી, માટે શસ્ત્ર સંબંધ વંદ્યમ તદસી જગતી દેવો વીતરાગસ્તમેવ પ્રસમ રસ નિમગ્નમ. વીતરાગ હોવાથી જે સાચા ભગવાન છે
જેની પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવાથી અનંત દયાના ધણી છે. નાનામાં નાનું સૂક્ષ્મ જંતુ હોય એના પ્રત્યે ભગવાનને દયા છે, અને એના જ્ઞાનમાં તો જણાય છે ક્યાં ક્યાં બધા નાના જીવો છે, એટલે એના પ્રત્યે બધા પ્રાણીઓને કહે છે કે માં હણો શબ્દ ના કરતા, તમે કોઈ પણ જીવને હણો માં હણો માં, નહીં તો તમે દુઃખી થશો. કોઈ જીવને મારો નહીં, દુઃખ આપો નહીં, વચનથી પણ ઠેસ પહોંચે એવો કંઈ કહો નહીં, અને મનથી કોઈ પ્રત્યે ચિંતવણ પણ એવું કરો નહીં. એમ ત્રિવિધે ધર્મ ઉપદેશ્યો નવ કોટી એવા ભગવાન છે. વિતરાગ હોવાથી સાચા ભગવાન છે, જેની પ્રાણી માત્ર પ્રત્યે દયા હોવાથી અનંત દયાના ધણી છે, તે શ્રી અરિહંત ભગવંતે મોક્ષ માર્ગ બતાવી અમારા ઉપર અનંત ઉપકાર કર્યો છે. તે શ્રી અરિહંત ભગવંતે મોક્ષ માર્ગ, સર્વ દુઃખથી મુક્ત થવાનો માર્ગ બતાવી અને અમારા ઉપર એમણે અનંત ઉપકાર કર્યો છે, માટે એવા પ્રભુની હું ઘણી વાર ભાવ ભક્તિ સહિત વંદના કરું છું. પ્રથમ પરમ ગુરુ આપ્ત નેતા શિવ માર્ગ નારે, નેતા શિવ માર્ગ નારે, તીર્થ સ્થાપક સાક્ષાત પિતા પરમાર્થ નારે, પિતા પરમાર્થ નારે, વીતરાગ ભગવંત અનંત દયા ધણી રે, અનંત દયા ધણી રે, વીતરાગ ભગવંત અનંત દયા ધણી રે, અનંત દયા ધણી રે, અત્યંત કર્યો ઉપકાર કરું વંદના ઘણી રે, કરું વંદના ઘણી રે. મારા પર જેણે અનંત ઉપકાર કર્યો છે, જો મોક્ષ માર્ગ ભગવાન તીર્થંકરો નહીં બતાવે તો હું રજડા જ કરું ચાર ગતિમાં, મને કોઈ દિવસ ભાન જ આવી ન શકે. માટે અત્યંત કર્યો ઉપકાર કરું વંદના ઘણી રે, કરું વંદના ઘણી રે. આગળની ગાથામાં કહે છે, જે શ્રી તીર્થંકર દેવે આત્મા સ્વરૂપમાં સ્થિર થઈ વક્તવ્યપણે, એટલે વાણી દ્વારા જે પ્રકારે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત, એટલે સંપૂર્ણપણે જેમ છે તેમ જણાવ્યો છે, એવા સર્વ પદાર્થના દર્શક શ્રી તીર્થંકર દેવને બીજી સર્વ પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કરી નમસ્કાર કરું છું તથા તેમની સેવાને હંમેશા ચાહું છું. જે શ્રી તીર્થંકર દેવે સ્વરૂપસ્થ થઈ લયો રે, સ્વરૂપસ્થ થઈ લયો રે, વક્તવ્ય પણ જે રીતે કહાય તેવો કયો રે, કહાય તેવો કયો રે, આત્મા અત્યંત યથાસ્થિત તે દર્શક દેવન રે, આત્મા અત્યંત યથાસ્થિત તે દર્શક દેવન રે, તે દર્શક દેવન રે, તજી સૌ અન્ય અપેક્ષા નમો ચહી સેવન રે, નમો ચહી સેવન રે. એ તીર્થંકર દેવે આત્મ સ્વરૂપમાં પોતે સ્થિત થઈ અને જેટલું વાણી દ્વારા કહી શકાય વક્તવ્યપણે તેટલો તો આત્મા યથાસ્થિતપણે કહ્યો છે. આત્માને જેમ સમજાવી શકાય એટલું તો બધું કહ્યું છે. આત્મા અત્યંત યથાસ્થિત તે દર્શક દેવને, એટલે એવા સર્વ પદાર્થના દર્શક તીર્થંકર દેવને બીજી સર્વ પ્રકારની તજી સો અન્ય અપેક્ષા નમુ ચહી સેવને,
બધી જ સર્વપ્રકારની ઈચ્છાઓને ત્યાગ કરી, એટલે ભગવાન પાસે કંઈ પણ માગ્યા હોય કંઈ નહીં જોઈએ, નિષ્કામ ભક્તિથી એમને હું નમસ્કાર કરું છું અને એમની સેવા ચાહું છું, એમની આજ્ઞા હું ઉઠાવું એવી મને હે ભગવાન શક્તિ આપજો. પત્રાંક 436માં કૃપાલદેવે આ વાત કરી છે. હા, એ ચારેની વાત છે. આમાં જે શ્રી તીર્થંકર દેવે સ્વરૂપસ્થ આત્માપણે થઈ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકા તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ. હવે બીજો નમસ્કાર બીજા પ્રકાર તે આગળ કહે છે. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારોના સરવાળે સત્પુરુષ પ્રત્યે જેના વચનથી હવે ભક્તિ ઉત્પન્ન થઈ તે તીર્થપતિના વચનામૃતને શિર પર ચઢાવી આદરપૂર્વક વિનય ભાવે નમસ્કાર કરું છું. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કર્યા થકી રે, વિચાર કર્યા થકી રે, વિચારોના સરવાળે સત્પુરુષના પ્રતિરે, સત્પુરુષના પ્રતિરે, જેના વચનથી ભક્તિ હવે ઉત્પન્ન થઈ રે, હવે ઉત્પન્ન થઈ રે, તે તીર્થપતિ વચનામૃત નમો શિર પર લઈ રે, નમો શિર પર લઈ રે. પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી એ વિચારોના સરવાળે મને સત્પુરુષ પ્રત્યે પ્રીતિ ઉત્પન્ન થઈ, ભક્તિ ઉત્પન્ન થઈ, જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ એવા તીર્થપતિના વચનામૃત, તીર્થંકર ભગવંતના વચનામૃત ને નમો શિર પર લઈ, એટલે કે શિર પર ચઢાવી આદરપૂર્વક વિનય ભાવે એ ભગવાનના વચનામૃતોને હું નમસ્કાર કરું છું. કૃપાલદેવ લખે છે, પૂર્વે ઘણા શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારના ફળમાં સત્પુરુષને વિશે જેના વચનથી ભક્તિ ઉત્પન્ન થઈ છે તે તીર્થંકરના વચનને નમસ્કાર કરીએ છીએ. હવે આગળ કહે છે ત્રીજા પ્રકારનો નમસ્કાર, માર્ગબોધ. જીવ જીવ દ્રવ્યને ઓળખવા ઘણા પ્રકારે વિચાર કર્યા છતાં તે જીવ આત્મામાં રમણતા કરનાર પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. જીવ દ્રવ્યને ઓળખવા માટે ઘણા વિચાર કર્યા જીવે પૂર્વે અનંતકાળમાં, હમણાં પણ કરે છતાં ઓળખાણ થતી નથી. તે જીવ આત્મા તે જીવ આત્મામાં રમણતા કરનાર પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. સત્પુરુષ વગર એ આત્માની ઓળખાણ થાય નથી એવી નિશ્ચળ એટલે દ્રઢ શ્રદ્ધા જે વડે ઉત્પન્ન થઈ તે શ્રી તીર્થંકરે બોધેલ વિતરાગ માર્ગને ગ્રહણ કરીને સદા નમસ્કાર કરું છું. જીવન ઘણા પ્રકારે વિચાર કર્યા કર્યા રે, વિચાર કર્યા કર્યા રે, આત્મા રૂપ પુરુષ વિણ જીવ જાણ્યો જાય ના રે, કે જીવ જાણ્યો જાય ના રે, એવી જ નિશ્ચલ શ્રદ્ધા પ્રગટ જેથી થઈ રે, પ્રગટ જેથી થઈ રે, તે જીન માર્ગ બોધને નિત્ય નમો ગ્રહી રે, નિત્ય નમો ગ્રહી રે. જીવના ઘણા પ્રકારે વિચાર કર્યા કર્યા છતાં આત્મારૂપ પુરુષ વિના જીવ જાણ્યો જાય એવો જ નથી. આત્મારૂપ
જેને આત્મા પ્રાપ્ત છે એવા આત્મજ્ઞાની પુરુષ વરા એ જીવની ઓળખાણ નહીં થાય, એવી જ નિશ્ચળ શ્રદ્ધા પ્રગટ થઈ એવો જે જીનનો માર્ગ છે વિતરાગ ભગવંતો, એવા માર્ગબોધને પણ નિત્ય નમસ્કાર કરું છું. એમાં કહ્યું કે સત્પુરુષ વગર માર્ગની પ્રાપ્તિ નથી, મોક્ષ માર્ગ યથાર્થ મળી શકે નહીં એ વિતરાગના તીર્થંકરના માર્ગબોધ વડે જાણ્યું માટે એને પણ અમારો નમસ્કાર. કૃપાલે કહે છે પત્રાંક 1436માં, ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી. ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી તે જીવ આત્મા રૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ, એવી નિશ્ચળ દ્રઢ શ્રદ્ધા ઉત્પન્ન થઈ તે તીર્થંકરના માર્ગ બોધને નમસ્કાર કરીએ છીએ. હવે ચોથા પ્રકારના નમસ્કાર, તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરે છે. વિવિધ પ્રકારથી આત્માનો વિચાર થવા માટે, તે આત્મદ્રવ્યની પ્રાપ્તિ થવા માટે યોગાદિક અનેક સાધનોનો પૂર્વે બળવાન પરિશ્રમ કર્યા છતાં તે આત્મ સ્વરૂપની પ્રાપ્તિ નહીં થઈ, તે આત્મા જે વડે સહજ પ્રાપ્ત થાય છે એવા શ્રી તીર્થંકર દેવના વચનામૃત છે, તેને અમે નમસ્કાર કરીએ છીએ. જીવનો જથવા જીવનો જથવા વિચાર વિવિધ પ્રકારથી રે, વિવિધ પ્રકારથી રે, તે જીવની થવા પ્રાપ્તિ યોગય અનેકથી રે, કે યોગય અનેકથી રે, કર્યો બળવાન પરિશ્રમ તોયન પામિયો રે, તોયન પામિયો રે, તે જીવ જેથી સહજ જ જાણે આપિયો રે, કે જાણે આપિયો રે. વિવિધ પ્રકારે આત્માનો વિચાર થવા માટે, તે આત્મદ્રવ્યની પ્રાપ્તિ થવા માટે, અમને આત્મા પ્રાપ્ત થાય એના માટે અનેક જાતના વિચાર કર્યા, કે યોગાદિક અનેક સાધનોનો પૂર્વે ઘણો પરિશ્રમ કર્યો છે, ખૂબ બળવાન અનેક યોગ સાધના વગેરે કરી છતાં તે આત્મસ્વરૂપની પ્રાપ્તિ નહીં થઈ, એ માટે જ હજુ અહીંયા બેઠા રખડીએ છીએ. તે આત્મા જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જીવ જેથી સહજ જ જાણે આપ્યો, એ જાણે આત્મા મને આપી દીધો, હા ભાન આપ્યું, જીવ દયાણ એવી રીતે કે જીવ આપે થોડું પણ એનું ભાન કરાવ્યું, શ્રદ્ધા કરાવી, ઓળખાણ કરાવી, એવા શ્રી તીર્થંકર દેવના વચનામૃત છે, એવા તીર્થંકરના ઉદ્દેશ વચનને પણ અમે નમસ્કાર કરીએ છીએ. કૃપાલદેવ કહે છે ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કરે છતે પ્રાપ્તિ ન થઈ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે તે કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. હવે આગળની ગાથામાં કે છે, તે આત્મ સ્વરૂપ ઓળખાવા માટે જ જેના વચનના મૃતની આગમ રૂપે મહાન રચના છે, તે શ્રી તીર્થંકર દેવના ઉદ્દેશ વચન અહો કેવા ઉપકારક છે. એ બાકીની પૂર્તિ એમાં કરી કે એમ કહ્યું તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ, એ વાત હવે એમાં કહે છે કે તે આત્મ સ્વરૂપ ઓળખવા માટે જ આ ભગવાનના આગમો શા માટે છે, પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવવા માટે, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. તે આત્મ સ્વરૂપ ઓળખાવા માટે જેના વચનામૃતની
આગમ રૂપે મહાન રચના છે. તે શ્રી તીર્થંકર દેવના ઉદ્દેશ્ય વચન અહો કેવા ઉપકારક છે. તેજ કહેવાને કાજ વચન રચના મહારે, વચન રચના મહારે, તે તીર્થંકર ઉદ્દેશ વચન કેવા અહારે, વચન કેવા અહારે. આહા, આશ્ચર્ય થઈ ગયા. તીર્થંકરના ઉદ્દેશ વચન કેવા, એમનો ઉદ્દેશ છે કે બધા આગમ રચીને આ જીવને પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરાવી છે, માટે એના ઉદ્દેશ વચનને પણ નમસ્કાર છે. કેવો એમનો શ્રેષ્ઠ ઉદ્દેશ છે કે જીવ સ્વસ્વભાવને પામે તો અનંત કાળના સર્વ જન્મ મરણ નાશ પામી જા, એવો ભગવાનનો ઉદ્દેશ છે. તે અત્યંત ઉપકારના આભારમાં મારું મસ્તક સહેજે તેમના ઉદ્દેશ વચનને નમસ્કાર કરવા નમી પડે છે, કેમ કે તે વચનામૃતો આ અપાર દુઃખમય સંસારમાં ભવ્ય જીવોને પરમ આધારરૂપ છે. ભવ્ય જીવોને આ વચનો જ આધારરૂપ છે. જિન બિમ જિન આગમ ભવ્યણ કુ આધારા. ભગવાન કે સત્પુરુષની જ્યાં હાજરી નથી ત્યાં કોણ તારી શકે આપણે, તો વિતરાગ મુદ્રા કે એના વચનામૃત એ સિવાય બીજું કોણ છે. અહો આશ્ચર્યકારક, અહો શ્રી સત્પુરુષ કે વચનામૃતમ જગહિતકરમ. વળી મુદ્રા, વિતરાગ મુદ્રા, અરુસત સમાગમ, સુતિ ચેતના જાગૃત. ત્રીજું છે સાધન સત્સમાગમ, સત્સંગ એ જીવને તારી શકે. આ ત્રણ જ વસ્તુઓ જીવનો ઉદ્ધાર કરવા માટે છે, કેમ કે પ્રત્યક્ષ પુરુષના દર્શન નથી એટલે હવે આ જ આધારરૂપ રહ્યા. તેજ કહેવાને કાજ વચન રચના મહારે, વચન રચના મહારે, તે તીર્થંકર ઉદ્દેશ વચન કેવા અહારે, વચન કેવા અહારે. સહજન મે મુજ મસ્તક અતિ આભાર મારે, અતિ આભાર મારે. સહજન મે મુજ મસ્તક અતિ આભાર મારે, અતિ આભાર મારે. ભવ્ય જીવોના આધાર અપાર સંસાર મારે, અપાર સંસાર મારે. માટે કૃપાલદેવ કહે છે કે અમારું મસ્તક સહજ રીતે નમી જાય છે આભારમાં કે ભગવંતે કેવા ઉદ્દેશ્ય વચન કહ્યા. કે અમારું મસ્તક નમી પડે છે એ ભવ્ય જીવોને આધાર પરમ આધારરૂપ છે આ સંસારમાં. આ ભગવાનના વચનામૃતો આ અપાર દુઃખમય સંસારમાં સંસારી જીવોને પરમ આધારરૂપ છે. આ જ આ વચનામૃત ન હોય તો આપણી શું દશા થાય, શું કરીએ, કંઈ માર્ગ જ ન મળે. ભગવાન તીર્થંકરો નથી, સત્પુરુષોએ હાજર નથી, તો આપણે શું કરવું, કંઈ જણાય જ નહીં. આ વચનામૃતો પ્રત્યક્ષ સત્પુરુષની ગરજ સારે છે. એમનું જે કહેવું હતું તે આજે આપણી પાસે મોજૂદ છે. આ માધ્યમ આ છે વચનામૃત. આપણને ભાવ સુધારવામાં, માર્ગ બતાવવામાં, બળ આપવામાં, સંસારનો નાશ કરવામાં, અનંત દુઃખ છેદવામાં સર્વ રીતે આ પરમ આધારો છે. માટે કૃપાલદેવ કહે છે કે એ એવા જે વડે સહજ આત્મા પ્રાપ્ત થાય છે અને તે જ કહેવા વિશે જેનો ઉદ્દેશ છે, આત્માર્થ પ્રાપ્ત કરાવવાનો જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરના ઉદ્દેશ વચનને નમસ્કાર કરીએ છીએ. આ પ્રમાણે આગળ જણાવે છે જે આપણે ભક્તો તેમના મુખ્ય 8 ગુણોનું સ્મરણ કરે છે. સિદ્ધ 8 ગુણ સમર્થા, 12 ગુણ અરિહંત દેહ પ્રણમી જે ભાવે, સિદ્ધ 8 ગુણ સમર્થા દુઃખદો હગજાવે. એટલે આમ તો સિદ્ધ ભગવાન અનંત ગુણ છે અને આત્માના અનંત દોષો આપણામાં છે, બધા નાશ પામી ગયા એટલે સિદ્ધ તો અનંત ગુણના ધણી થઈ ગયા. છતાં ભક્તો
તે સિદ્ધ ભગવાનના મુખ્ય 8 ગુણોનું સ્મરણ કરે છે. તે આ પ્રમાણે છે. 8 ગુણો. 1. જેમને આયુષ્ય કર્મનો ક્ષય થવાથી ક્ષાયક એટલે અક્ષય સ્થિતિ ગુણ પ્રગટ થયેલ છે. 8 કર્મો જવાથી મુખ્ય 8 ગુણ પ્રગટ થયા. આયુષ્ય કર્મનો નાશ થવાથી હવે અક્ષય સ્થિતિ ગુણ પ્રગટ થયો. હવે કોઈ કાળે ત્યાંથી ખસે નહીં, મોક્ષમાં સર્વકાળને માટે બિરાજમાન રહેશે, કેમ કે આયુષ્ય કર્મનો સર્વથા નાશ. બીજો ગુણ પ્રગટ્યો, નાના વર્ણીય કર્મ જવાથી અનંત જ્ઞાન ગુણ પ્રગટ્યો. આખું વિશ્વ એમના જ્ઞાનમાં જણાય છે. ત્રીજું, દર્શનાવર્ણીય કર્મ જવાથી અનંત દર્શન શક્તિ પ્રગટી. ત્રણેય લોક, લોક અલોક બધું જ જેના જ્ઞાનમાં હવે દેખાય છે. ચોથો ગુણ, મોહનીય કર્મ જવાથી અનંત સુખ ગુણ પ્રગટ્યો. અનંત સુખ પ્રગટ્યું. તથા પાંચમો, અંતરાય કર્મ જવાથી અનંત વીરી ગુણ પ્રગટ્યો. અનંત વીરી શક્તિ પ્રગટી. છઠ્ઠો, વેદનીય કર્મ જવાથી અવ્યાબાધ ગુણ પ્રગટ્યો. એમના સુખમાં કોઈ કાળે બાધા નહીં આવે. સાતમો, ગોત્ર કર્મ જવાથી અગુરુ લઘુ ગુણ પ્રગટ્યો. અને આઠમો, નામ કર્મના ક્ષયથી સૂક્ષ્મતા ગુણ પ્રગટ થયેલ છે. નામ કર્મ ગયું એટલે સૂક્ષ્મત્વ પ્રાપ્ત થયું છે. કોઈ શરીર કોઈ કાળે ધારણ કરે નહીં. વિદેહી દેવ તો સિદ્ધ પરમ શુદ્ધતા ધરે રે, પરમ શુદ્ધતા ધરે રે, સહજ અનંત ગુણવંત ભક્ત અષ્ટ ગુણ સ્મરે રે, ભક્ત અષ્ટ ગુણ સ્મરે રે. વિદેહી દેહરહિત પરમાત્મા, વિદેહી દેવ તો સિદ્ધ, સિદ્ધ ભગવાન વિદેહી દેવ છે. પરમ શુદ્ધતા ધરે, પરમ શુદ્ધતા ને ધારણ કરેલ, સર્વ કર્મ કલંકથી રહિત હોવાથી પરમ શુદ્ધતાને ધારણ કરેલ છે. સહજ, એ સહજ સ્વભાવમાં, સહજ સ્વભાવથી હવે તે અનંત ગુણોથી યુક્ત છે. જે આત્માનો સહજ સ્વભાવ છે, અનંત ગુણી કંઈ બહારથી આવ્યા નથી, એ અનંત ગુણ જે સહજ સ્વભાવ હતા બધા પ્રગટ થયા. સહજ અનંત ગુણવંત, પણ ભક્ત અષ્ટ ગુણ સ્મરે, પણ ભક્ત સિદ્ધ ભગવંતના ભક્તો તે એમના 8 ગુણોને સ્મરે છે. તે કયા? ક્ષાયિક સામ્યક્ત્વ જ્ઞાન દર્શન સુખ પૂર્ણ તારે, દર્શન સુખ પૂર્ણ તારે, પૂર્ણ વીર્ય અવ્યાબાધ અગુરુ લઘુ સૂક્ષ્મ તારે, અગુરુ લઘુ સૂક્ષ્મ તારે. આ 8 કર્મો જવાથી 8 ગુણ પ્રગટ. પહેલો ક્ષાયક એટલે આયુષ્ય કર્મનો ક્ષય થવાથી ક્ષાયિક એટલે અક્ષય સ્થિતિ ગુણ પ્રગટ થયો. ક્ષાયિક સમ્યક જ્ઞાન દર્શન, નાનાવર્ણથી અનંત જ્ઞાન, દર્શનાવર્ણ જવા નંદ દર્શન, મોહનીય જવાથી સુખ પૂર્ણતા, પૂર્ણ સુખ પ્રગટ્યું. અને પૂર્ણ વીર્ય અંતરાય કર્મ જવાથી, અને વેદનીય કર્મ જવાથી અવ્યાબાધ સુખ, અને ગોત્ર કર્મ જવાથી અગુરુ લઘુ ગુણ, અને નામ કર્મ જવાથી સૂક્ષ્મત્વ ગુણ પ્રગટ્યો. આ શાશ્વત, આ 8 કર્મો જવાથી 8 ગુણોની પ્રાપ્તિ થઈ છે. સિદ્ધ 8 ગુણ સમર્થતા દુઃખ દો આગ જાવે તે 8 ગુણ. હવે આગળ કે છે, સર્વ કર્મ કલંકથી સિદ્ધ ભગવાન રહિત છે, નિરંજન પરમાત્મા છે. નિરંજન એમાં કોઈ કર્મ કાલીમાં છે જ નહીં. કર્મ, સર્વ કર્મ કલંકથી સિદ્ધ ભગવાન રહિત છે. અતિન્દ્રિય એવા આત્મ સુખના નિધાન છે. અતિન્દ્રિય સુખ છે જેને. નિર્વિકારી વિતરાગ પરમાત્મા છે. ત્રણેય કાળનું એક સાથે જાણપણું હોવાથી અનંત જ્ઞાની છે. જે શુદ્ધ પરમગુરુ પરમાત્મા છે, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે, જેને હવે કદી સંસાર નહીં હોવાથી અસંસારી એવા સિદ્ધ ભગવંતને હું નમસ્કાર કરું છું.
જે ગુણોએ કરી સકલ વિશ્વમાં શિરોમણી એવા પવિત્ર સ્વામીને સ્મરી મારા મનની વૃત્તિઓનું દમન કરું છું. સિદ્ધ ભગવાનના ગુણો કે છે, સર્વ કર્મ કલંક કર્મ કલંક રહિત અતિન્દ્રિય સુખ નિધિ રે, અતિન્દ્રિય સુખ નિધિ રે, નિર્વિકારી વિતરાગ ત્રિકાળયનાંત ધીરે, ત્રિકાળયનાંત ધીરે. કર્મ કલંક રહિત, સર્વ કર્મ કલંકથી રહિત અને અતિન્દ્રિય ભગવાન સિદ્ધોનું સુખ કેવું? ઇન્દ્રિયો તો છે જ નહીં ત્યાં, ઇન્દ્રિયોથી રહિત અતિન્દ્રિય સુખ નિધિ, સુખના ભંડાર છે, આત્મસુખના નિધાન છે. શુદ્ધ બુદ્ધ ચેતન ઘન સ્વયં જ્યોતિ સુખધામ છે. હવે એમનું બધું સુખ પ્રગટ થયું એટલે સુખના ઘર સંપૂર્ણ. અતિન્દ્રિય સુખની ધીરે નિર્વિકારી, વિકારનો અનંતાંશ નહીં, સંપૂર્ણ શુદ્ધ પરમાત્મા છે. વિતરાગ નિર્વિકારી પરમાત્મા છે, વિતરાગી નિર્વિકારી વિતરાગ ત્રિકાળ અનંત ધી, અનંત ધી એટલે ત્રણેય કાળનું એક સાથે જાણવા પણ હોવાથી ધી એટલે બુદ્ધિ, જ્ઞાન, જ્ઞાન અનંત જ્ઞાન જેને પ્રગટ્યું છે. ત્રણેય કાળ જે રહે ત્રિકાળ અનંત ધીરે શુદ્ધ પરમ ગુરુ બ્રહ્મ અસંસારી, શુદ્ધ પરમ ગુરુ બ્રહ્મ અસંસારી નમુ રે, અસંસારી નમુ રે. વિશ્વ શિરોમણિ સ્વામી સ્મરી મુજ મન દમુરે, સ્મરી મુજ મન દમુરે. શુદ્ધ પરમ ગુરુ, શુદ્ધ પરમ ગુરુ પરમાત્મા છે, બ્રહ્મ છે, પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે, અસંસારી છે. જેને હવે સંસાર નહીં હોવાથી અસંસારી એવા સિદ્ધ ભગવાન છે માટે એને નમસ્કાર કરું છું. વિશ્વ શિરોમણી સ્વામી એટલે જે ગુણોએ કરીને સકલ વિશ્વમાં શિરોમણી એવા પવિત્ર અષ્ટકર્મ રહી છે સંપૂર્ણ કર્મોથી. તે અરિયંતો તો ચાર કર્મ નષ્ટ, પણ એમને તો આઠેય કર્મ નષ્ટ થઈ ગયા. એટલે વિશ્વ શિરોમણી સ્વામી સ્મરી એવા ભગવાનનું સ્મરણ કરીને મુજ મન દમું, મારા મનની વૃત્તિઓનું પણ દમન કરું. કેમ કે દમન કરવાથી હું પણ એવા સિદ્ધ સ્વરૂપને પામું જે મારો મૂળ સ્વભાવ છે. સર્વજીવ છે સિદ્ધ સમ, પણ જે સમજે તે થાય, સમજીને આ મનની વૃત્તિઓને દમે તો થાય. હવે આગળની ગાથામાં કહે છે, હજુ સિદ્ધ ભગવાનની સ્તુતિ થાય છે કે મોક્ષમાં રહેલ સિદ્ધ આત્માના પ્રદેશો લગભગ એક તૃતીયાંશ ન્યૂન પુરુષાકારે છે, તે અનાહારી તથા અશરીરી છે. આપણો પણ ધ્યેય અશરીરી એવી સિદ્ધ દશાને પામવાનો છે. પુરુષાકારે પ્રદેશો છે સિદ્ધાત્મા તણારે, છે સિદ્ધાત્મા તણારે. અનાહારી અશરીરી ધ્યેય આપણારે, ધ્યેય આપણારે. પુરુષાકારે પ્રદેશો, અંત વખતે જે આકારે એમને દેહ ત્યાગ્યો છે તે આકારે પણ લગભગ તૃતીયાંશ ન્યૂન, એક તૃતીય ભાગ, બે બે બાય ત્રણ એટલે બે તૃતીયાંશ ભાગ ત્યાં દે રહે. જે પોલાણ છે આપણા શરીરમાં એ ઘન થઈ જાય છે એટલે લગભગ એક તૃતીયાંશ ભાગ જે આકારે આ દેહ છોડ્યો હોય એમાં એટલું ન્યૂન થાય છે. ના, એક તૃતીયાંશ ન્યૂન થાય, ન્યૂન થાય, ઓછું થાય, બે તૃતીયાંશ રહે. એટલે પુરુષાકારે પ્રદેશો છે સિદ્ધાત્મા તણારે. અનાહારી શરીર જ નથી, ત્યાં કોઈ આહાર નથી, અને અશરીરી શરીર પણ નથી.
હા હવે એમને તો દશા શું જો દેહાતીત દશા તો દેહમાં રહ્યા હોવા છતાં એ દેહથી જુદાઈ છે ભાવ થઈ શકે પણ અહીંયા તો દ્રવ્યથી પણ નથી દ્રવ્ય ને ભાવ બે નથી એટલે એ તો સર્વથા શરીરી છે હા એ વાપર્યો કેમ કે બરોબર કેમ કે ભાવથી અશરીર દ્રવ્યથી તો છે શરીર છે એટલે એમણે કહ્યું ભાવથી અમે એવી રીતે છે અશરીર છે અનાહારી અશરીરી ધ્યેય આપણા આપણા બધાનો પણ ધ્યેય જ છે અંતિમ ધ્યેય આપણો શું છે અનાહારી થવું અશરીરી થવું એટલે કે સિદ્ધ પરમાત્મા થવું આ બધા આપણાનો ધ્યેય છે કેમ કે આપણો એ મૂળ સ્વભાવ છે સર્વજીવ છે સિદ્ધ સમ સિદ્ધ પણ એ અવસ્થા છે સંસારી અવસ્થાનાથી ચાલી આવી એટલે એને સિદ્ધ અવસ્થા કહી પણ ખરેખર તો આત્મામાં કોઈ અવસ્થા એવી છે જ નહીં અનાહારી અશરીરી ધ્યેય આપણા રે હવે સિદ્ધ અવસ્થા કેવી છે સિદ્ધ પરમાત્મા નભ એટલે આકાશ સમ નિર્લેપ છે આકાશ જેમ કેમ નિર્લેપ છે તેમ ભગવાન સિદ્ધો પણ સર્વ કર્મ મળતી નિર્લેપ છે એ આત્મ પ્રભુતાને પામેલા પ્રભુ અપુનર્ભવી એટલે ફરી કોઈ કાળે પણ જન્મ લેનાર નથી આત્મ પ્રભુતા એમને હવે પ્રાપ્ત થઈ છે માટે એવા પ્રભુ હવે અપુનર્ભવી એટલે કોઈ કાળે ફરી જન્મ ધારણ કરે જ નહીં નભસમ નિર્લેપનાથ પ્રભુ અપુનર્ભવીરે કૃતકૃત્ય કરવાનું કાર્ય જેને સર્વ કરી લીધું માટે કૃતકૃત્ય છે નિરાકુળ એટલે સદૈવ નિરાકુળ છે એમને કોઈ દુઃખ નથી નિત્ય ચહું પદે સ્થઈ તવી એટલે આવા સિદ્ધ ભગવાનોની ભક્તિ ભાવે સ્તુતિ કરી નિત્ય એમના જેવા નિરાકુળ સિદ્ધ પદને હું પણ ઈચ્છું છું ચાહું છું પુરુષાકારે પ્રદેશો છે સિદ્ધાત્મા તણારે કે છે સિદ્ધાત્મા તણારે અનાહારી અશરીરી ધ્યેય તે આપણારે ધ્યેય તે આપણારે નભ સમ નિરલેપનાથ પ્રભુ અપુનર્ભવી રે પ્રભુ અપુનર્ભવી રે નભ સમ નિરલેપનાથ પ્રભુ અપુનર્ભવી રે પ્રભુ અપુનર્ભવી રે કૃત કૃત્ય નિરાકુલ નિત્ય ચહુ પદયે સ્તવી રે ચહુ પદયે સ્તવી રે કૃત કૃત્ય નિરાકુલ નિત્ય ચહુ પદયે સ્તવી રે ચહુ પદયે સ્તવી રે કૃતકૃત્ય નિરાકુળ આવા સિદ્ધ ભગવાન ના પદને નમસ્કાર કરીને હું પણ સદા એ જ ઈચ્છું છું એ પદમાં સ્થિતિ કરવા ઈચ્છું છું હવે આગળની કથામાં કે છે જે દશા પ્રાપ્ત કરવી હોય તેવી હંમેશા ભાવના કરો જે દશા પ્રાપ્ત કરવી હોય તેવી કે છે હંમેશા ભાવના કરો આત્મભાવના આત્મામાં સ્થિતિ જોઈતી હોય તો આત્મભાવના કરો આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન સંસારી ભાવના કરવાથી નહીં થાય આત્મામાં અનંત સુખ સ્થિતિમાં જવું હોય તો આત્મભાવના કરો જે દશા પ્રાપ્ત કરી હોય તેવી હંમેશા ભાવના કરો આ અહીંયા આપણે બેઠા છે એ પણ પૂરો ભાવનું ફળ છે પૂર્વે કંઈ જાણે જાણે સારી ભાવનાઓ કરી છે ત્યારે આવી સ્થિતિ પહોંચ્યા છે કે અમસ્તુ નથી મળી આવ્યો ઘણી સારી એવી ભાવનાઓ કોઈ નિમિત્ત મળી આવ્યા કંઈ કર્યું છે તેનું આ ફળ છે અને હવે વિશેષ આ જેમ કે દીવે દીવો થાય એવી એવી પુણ્યની સામગ્રી મળી આવી એટલે વિશેષ પુણ્ય બંજો કરી લઈએ તો આગળ પણ આગળ વધતે જઈએ અને હવે જો આરાધના નહીં કરીએ તો નીચે પડી જઈએ પાછા
એટલે હવે આપણને બધી સામગ્રી મળી આવી એટલે એના બળે આગળ વધી જાઓ. કે જે દશા પ્રાપ્ત કરી હોય તેવી હંમેશા ભાવના કરો. સહજાત્મ સ્વરૂપને પામવું હોય તો નિરંતર તેવી આત્મભાવના ભાવો. શુદ્ધાત્મ સ્વરૂપને પામવું હોય સહજાત્મ સ્વરૂપને તો તેવી નિરંતર ભાવના ભાવો. આત્માના સર્વ પ્રદેશે સંપૂર્ણ શુદ્ધિ એ જ સિદ્ધ ભગવંતોની પવિત્રતા છે. આત્માના સર્વ પ્રદેશે સંપૂર્ણ શુદ્ધિ એ જ સિદ્ધ ભગવંતોની પવિત્રતા છે. સિદ્ધ ભગવંત એટલે આત્માના પ્રદેશો સંપૂર્ણ શુદ્ધ. જેવા થવું હોય તેવી કરો નિત્ય ભાવના રે, કરો નિત્ય ભાવના રે, સર્વ પ્રદેશે શુદ્ધિ સિદ્ધોની પાવના રે, સિદ્ધોની પાવના રે. જેવા થવું હોય તેવી કરો નિત્ય ભાવના, સર્વ પ્રદેશે શુદ્ધિ સિદ્ધોની પાવના. સર્વ પ્રદેશે જેની શુદ્ધિ છે એવા સિદ્ધો પાવન છે એટલે પવિત્ર છે. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ત્રણેય કાળ તેજ શુદ્ધ સ્વરૂપે જેને અચલ સ્થિરતા પ્રાપ્ત કરી છે એવા સ્વયં જ્યોતિ સ્વરૂપ નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા તે અજર અમર પદને પામેલા છે. ત્રિકાળ તેજ સ્વરૂપે સ્થિતિ અચળ લહી રે, સ્થિતિ અચળ લહી રે, સ્વયં જ્યોતિ નિરંજન રૂપ અજર અમરતા કહી રે, અજર અમરતા કહી રે. ત્રિકાળ તે સ્વરૂપે સ્થિતિ સિદ્ધ ભગવંતોની, ત્રણેય કાળ અને સ્થિતિ અચળ, હવે ચલાયમાં નહીં થાય ત્યાંથી, સ્વયં જ્યોતિ સ્વરૂપ નિરંજન નિરાકાર પરમાત્મા સિદ્ધ પરમાત્મા તે અજર અમર પદને પામેલા છે. સ્વયં જ્યોતિ નિરંજન રૂપ અજર અમરતા કહી, અમર જન્મ જ નથી, મરણ ક્યાંથી હોય, જરાવસ્થાએ ક્યાંથી હોય, શરીર જ નથી, આવી પરમ શુદ્ધ સ્વયં જ્યોતિ સ્વરૂપ નિરંજન નિરાકાર પરમાત્મા સ્વરૂપે થયેલા સિદ્ધ ભગવંતો છે. જેવું સિદ્ધ ભગવંતોનું સ્વરૂપ છે આગળની ગાથામાં કહે છે, તેવું જ મૂળ સ્વરૂપે સર્વજીવોનું સ્વરૂપ છે. આપણે બધાનું પણ એ સ્વરૂપ છે. તેમના અને બીજા સર્વજીવો વચ્ચે માત્ર કર્મ ઉપાધિનો ભેદ છે. આપણે ને સિદ્ધ ભગવંતો વચ્ચે સાનો ભેદ? કર્મની ઉપાધિ. આપણને કર્મની ઉપાધિ છે માટે આ સંસારમાં છીએ, એમને નથી. જેવું સિદ્ધોનું સ્વરૂપ તેવું સૌ જીવનું રે, તેવું સૌ જીવનું રે, માત્ર ઔપાધિક ભેદ દ્રષ્ટાંત સ્ફટિકનું રે, દ્રષ્ટાંત સ્ફટિકનું રે. માત્ર આપણે સિદ્ધ ભગવંતો વચ્ચે ઔપાધિક ભેદ છે, કર્મની ઉપાધિનો ભેદ. તે કેવી રીતે? તો કે એનું દ્રષ્ટાંત સ્ફટિકનું છે. સ્ફટિક સ્ફટિકના દ્રષ્ટાંત એ વાત સમજાય છે. સ્ફટિક રત્ન છે, એ શુદ્ધ નિર્મળ હોવા છતાં જેવા રંગનો સંગ મળે તે રૂપે થઈ જાય છે. એના પાછળ ગુલાબનું ફૂલ મૂકીએ તો લાલ દેખાય, લીલું મૂકીએ લીલું દેખાય, પીળું મૂકીએ તો પીળું દેખાય, પણ પોતે તેવું નથી, પોતે તો શુદ્ધ સફેદ જ છે. તેમ આત્મા મૂળ સ્વરૂપે શુદ્ધ હોવા છતાં કર્મ ઉપાધિથી મલિન જણાય છે. આપણો આત્મા એ સિદ્ધિ જેવો છે, પણ સ્ફટિક જેવો જ છે શુદ્ધ, પણ કર્મ મલિનતાને લઈને ઉપાધિથી એ મેલો જણાય છે. તે કર્મજનિત આત્માનું વિભાવ સ્વરૂપ શુદ્ધ આત્માની ઉપાસના કરતાં નાશ પામે છે. ભલે આપણું વર્તમાનમાં મલિન સ્વરૂપ છે, પણ જેણે આત્મા શુદ્ધ કર્યો એવા શુદ્ધ આત્માનું અવલંબન લઈ એની આરાધના શુદ્ધ આત્માની કરતાં આપણો આત્મા પણ શુદ્ધ થાય છે, આપણી કર્મોપાધિ નાશ પામે છે, અને સિદ્ધ સ્વરૂપને ભાવથી પૂજતા પોતાની પણ શુદ્ધ સ્વરૂપે શાશ્વત સ્થિતિ થાય છે. જાય કર્મ જનિત વિભાવ, જાય કર્મ જનિત વિભાવ,
સ્વરૂપ ઉપાસ તારે, સ્વરૂપ ઉપાસ તારે, શુદ્ધ સ્વરૂપે સ્થિતિ થતી સિદ્ધ પૂજતારે, થતી સ્થિતિ પૂજતારે, થતી સિદ્ધ પૂજતારે. જાય કર્મમળ જનિત વિભાવ, કર્મથી ઉત્પન્ન થયેલો વિભાવ ભાવ છે એ સ્વરૂપને ઉપાસતા જરૂર જાય. હું સહજાત્મ સ્વરૂપ છું, સહજાત્મ સ્વરૂપ પરમગુરુ આ મારું સ્વરૂપ છે એમ વારંવાર કે છે, એની ઉપાસના કરતા વિભાવ નાશ પામે છે. આત્મભાવના ભાવતા દેહ ભાવ અણાય છે, દેહાધ્યાસ ઘટે છે અને આત્મભાવ દ્રઢ થાય છે. શુદ્ધ સ્વરૂપે સ્થિતિ થતી સિદ્ધ પૂજતા, સિદ્ધ ભગવાનની પૂજા કરતા આપણી પણ સ્થિતિ શુદ્ધ સ્વરૂપે થાય છે. કેમ કે આપણે સિદ્ધ પરમાત્માની પૂજા કરવા લક્ષ્ય છે, મારે પણ એવું થવું છે. સિદ્ધ અવસ્થા પૂજનીય છે એવો ભાવ ભાવતા, એના પ્રત્યે પ્રેમ પ્રીતિ વધતા આપણો દેહભાવ તૂટે છે અને આત્મભાવ દ્રઢ થાય છે. આગળ કે છે, સિદ્ધ ભગવંતના અસંગ નામ વગરના શુદ્ધ સ્વરૂપને આત્મ અનુભવી જ્ઞાની પુરુષો જ ઓળખી શકે. ભગવાનનું જે નિરંજન નિરાકાર અસંગ સ્વરૂપ છે, નામ વગર શુદ્ધ સ્વરૂપને તો આત્મ અનુભવી જ્ઞાની પુરુષો જ ઓળખી શકે. તે સ્વાનુભવી એવા શ્રી ગુરુની મુખ દ્વારા થયેલ બોધથી આપણા આત્માને પણ તે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ્ય આવે છે. એટલે ભગવાન સિદ્ધો કેવું સુખ અનુભવે આપણને ખબર નથી, પણ શ્રી ગુરુ જાણે છે, એમને અનુભવ છે કે સિદ્ધોનું કેવું સુખ છે. એટલે જ્ઞાની પુરુષ આપણને બતાવે છે, એમના મુખના બોધથી આપણા આત્માને પણ તે શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિનો લક્ષ્ય થાય છે કે હો આત્માનું એવું અનસુખ સ્વરૂપ છે. એ જ્ઞાની ગુરુના બોધે આવે છે. તે સ્વરૂપ જેને પામવું હશે તે મુમુક્ષુતારૂપ નેત્રો વડે પોતાના સ્વદોષને દેખશે. જેને સ્વરૂપ પામવું હશે તે તો મુમુક્ષુતારૂપ નેત્રો વડે પોતાના સ્વદોષને દેખશે. તે ભવ્યાત્મા મુમુક્ષુતાના કારણે સદગુરુનું પણ યથાર્થ સ્વરૂપ જાણી શકશે, તે જ જાણી શકશે, બીજા નહીં. અસંગયા નામી સ્વરૂપ અનુભવી ઓળખે રે, અનુભવી ઓળખે રે. સિદ્ધ ભગવંતનું અસંગ અનામી સ્વરૂપ તે તો અનુભવી એના જ્ઞાની પુરુષો જ ઓળખી શકે. સ્વાનુભવી ગુરુ મુખથી બોધે બોધે જીવ લખે રે, સ્વાનુભવી ગુરુ મુખથી બોધે જીવ લખે રે, કે બોધે જીવ લખે રે. સ્વાનુભવી એવા ગુરુના મુખથી જ એમના બોધ દ્વારા સંસારી જીવ એ શુદ્ધ સ્વરૂપને કંઈક ઓળખી શકે છે, જાણી શકે છે, લક્ષ આવે છે. અને એ સ્વરૂપને પામવું હોય તો મુમુક્ષુતા લાવવી પડશે. મુમુક્ષુતા રૂપ નેત્ર સ્વદોષો દેખશે રે, કે સ્વદોષો દેખશે રે. સદગુરુનું ય સ્વરૂપ યથાર્થ તે લેખશે રે, યથાર્થ તે લેખશે રે. મુક્ષુતા રૂપ નેત્રો જ સ્વદોષને દેખશે, અને જે સ્વદોષને દેખશે એ કાઢશે, અને જે કાઢશે તો અંદર આત્મામાં રહેલું અનંત શુદ્ધ સ્વરૂપ સુખ સ્વરૂપ જરૂર પ્રગટ થશે. દોષોથી ઢંકાયેલું છે એ દોષો દૂર કરો તો અંદર તો સિદ્ધ સ્વરૂપ છે જ. આ વાદળા જેમ સૂર્યને ઢાંકે તેમ આપણા અનંત આત્મગુણોને ઢાંકી લીધા છે કર્મે. કર્મો નાશ પામે, આપણા દોષોને આપણે દૂર કરીએ તો આપણું શુદ્ધ સ્વરૂપ સિદ્ધ સ્વરૂપ જરૂર પ્રગટ થાય. મુમુક્ષુતારૂપ નેત્ર સ્વદોષોને દેખશે. દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. આ બધા સાધન તો ઉપલબ્ધ છે, પણ એ વડે આપણે આપણા દોષો નથી જોતા, બીજાના જોવાની આદત પડી ગઈ. એ જોવાય જો પોતાના દોષ તો એના દોષો જાય, અને જાય તો આત્મા શુદ્ધ થાય. મુમુક્ષુતારૂપ નેત્ર સ્વદોષો દેખશે રે, અને સદગુરુનું એ સ્વરૂપ યથાર્થે લેખશે.
આપણા દોષો જશે, આપણા આત્મામાં નિર્મળતા થશે, ત્યારે આપણે આપણામાં યોગ્યતા આવશે, મુમુક્ષતા પ્રગટશે અને એના કારણે સદગુરુનું પણ યથાર્થ સ્વરૂપ ઓળખાશે.